બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં આવે તે પહેલા જ તેમને લઈને અનેક વિવાદ ઉભા થયા છે ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી મુદ્દે ગુજરાત કોંગ્રેસના ફાટા પડતા હોય તેવું લાગી રહ્યું છે આગામી દિવસોમાં બાબાનો દરબાર રાજકોટમાં ભરાવાનો છે જેને લઈને રાજકોટ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ તેમજ વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ અને ઉદ્યોગપતિઓ પણ હાજર રહ્યા હતા સમગ્ર ઘટનામાં કોંગ્રેસના સિનિયર નેતા મહેશ રાજપૂતને પોતાના ફેસબુકમાં બે પોસ્ટર શેર કરી બાબાને ભાજપના નવા બાબા ગણાવી વિરોધ પ્રદર્શિત કર્યો જ્યારે કાર્યાલય ઉદ્ઘાટનમાં હાજરી આપતા કોંગ્રેસના નેતા ડોક્ટર હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે બાબા હનુમાનજીના ઉપાસક છે અને જે સનાતન ધર્મના પ્રચારક પણ છે તેમજ તેઓ ક્યારે ભાજપ નરેન્દ્ર મોદી કે અમિત પ્રચાર કર્યો નથી તેમ પણ જણાવ્યું હતું હું બહુ સ્પષ્ટ પણ એવું કહું છું કે આજ સુધીના ધીરેન્દ્ર શાસ્ત્રીના જે કાર્યક્રમો થયા છે કથાઓ થઈ છે છે બીજા પ્રવચનો કર્યા ત્યાં કોઈ કોઈ પણ પક્ષનો પ્રચાર કરતા મેં સાંભળ્યા નથી હવે જે રીતે આપણે જોઈએ છે બરોડા સુરત ની અંદર જે રીતે હોલ્ડિંગ લાગ્યા જ્યાં ભગવાનના હોલ્ડિંગો બાબા સાથે ક્યાંય નથી મહાદેવ નથી મારા હનુમાનજી મહારાજ કે નથી દેવી કોઈ ત્યારે માત્ર ભાજપના નેતાઓ એ પછી નરેન્દ્રભાઈ હોય કે ઓલ ઇન્ડિયાના પ્રમુખશ્રી હોય કે ગુજરાતના ભૂપેન્દ્રભાઈ હોય કે ગુજરાતના પ્રમુખ હોય એના હોલ્ડિંગ